રાધનપુર નગરપાલિકામાં યોજાઈ સામાન્ય સભા. ચીફ ઓફિસરની ગેરહાજરીમાં વહીવટી અધિકારી સિનિયર ક્લાર્ક એસઆઈ બલોચ રહ્યા હાજર. સમિતિઓમાં કોંગ્રેસ સદસ્યોમાં અંદર ખાને વિરોધના વંટો. કોંગ્રેસના 14 અને ભાજપના 7 સદસ્યો રહ્યા હાજર. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકાની સામાન્ય સભાની મિટિંગ આજ રોજ રાધનપુર નગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં 7 કમિટીની રચના કરવામાં આવી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન શ્રી ગણેશજી ઠાકોર, બાંધકામ વિભાગના ચેરમેન રસુલખાન બ્લોચ, ટાઈમ પ્લેનિંગ ચેરમેન સવિતાબેન શ્રીમારી, પાણી પુરવઠા મંજુલાબેન ગોકલાણી, લાઇટ સમિતિ લાસુબેન મકવાણા, સેનિટેશન હરદસભાઈ આહિર, શહેરી આવાસ યોજના કલીબેન ઠાકોરની વરણી કરવામાં આવી. રાધનપુર નગરપાલિકા કોંગ્રેસ સમિતિઓની રચના કરી નગરપાલિકાના પ્રમુખ શ્રી મહેશભાઈ અદાને મિટિંગમાં ખરીદી કરવાની સત્તા આપવામાં આવી. ભાજપના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો કે 60 લાખના કૌભાંડને લઈને સભા ઉગ્ર બની હતી, ત્યારે થર્ડ પાર્ટી એજન્સીને રદ કરવાનો ઠરાવ કર્યો. 1 જીયા કન્સલ્ટિંગ, 2 સીટ ઉડીસા સિવિલ એન્જિનિયર બેન્ચમાર્ક કન્સ્ટ્રક્શનને રદ કરવા માટે ઠરાવ કરવામાં આવે. સફાઈની કામગીરી બાબતે ખોડિયાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે કૌભાંડની તપાસની ભાજપ દ્વારા તપાસની માગણી કરવામાં આવી. અલીક મલેક, ZSTV રાધનપુર.